ચાલો મિત્રો, હવે બીજામાં આપણે કોલરોસનો નિયમ ભણીશું. બહુ અગત્યનો છે. કોલરોસનો નિયમ ભણતા પહેલા બે વસ્તુ સમજવી જરૂરી છે. એક, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય. એટલે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિકલ કોણ છે અને વીક ઇલેક્ટ્રિકલ કોણ છે, એવું તમારે જાણવું જરૂરી છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમારે કોને કહેવાનું, તો જેનું તમે 100% અયનીકરણ કરી શકતા હોય, 100% અયનીકરણ, એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય. દાખલા તરીકે HCl, દાખલા તરીકે H2SO4, દાખલા તરીકે KCl, NaOH. આ લોકોને તમે પાણીમાં નાખો તો એમનું 100% આયોનાઇઝેશન થઈ જશે. બીજા રહ્યા જો NaCl, KNO3, NaNO3, MgCl2, CaCl2, MgSO4. આ બધા એક ટાઈપના છે કે પ્રબળ છે. ઓકે, નિર્બળમાં જાઓ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, કે જેને પાણીમાં નાખતા માત્ર 5% જ આયનીકરણ થાય, 95% પદાર્થ એમને એમ પડી રહે, માત્ર 5% આયનીકરણ થાય. આ તમને 100 રૂપિયા આપ્યા હોય તો તમે 100 રૂપિયા વાપરીને આવો તો પ્રબળ. આ તમને 100 રૂપિયા આપ્યા હોય અને 5 રૂપિયા તમે વાપરીને આવો તો નિર્બળ, 95 રૂપિયા વધી જાય. એવા પદાર્થો નીચે મુજબ છે: એસિટિક એસિડ, HCN અને NH4OH. હવે જો અહીંયા હું જે લખું છું, જોજો, ખાલી મુલર વાહકતા તમારે બતાવવી હોય તેના માટે લેમડાએમ, કેપિટલ લેમડાએમ. સીમિત મુલર વાહકતા અથવા અનંત મંદને મુલર વાહકતા બતાવવી તો λ0m, યાદ રાખવાનું છે. હવે આપણે સૌથી પહેલાં પ્રબળમાં જ જઈશું, નિર્બળનો અભ્યાસ પછી કરીએ, પહેલાં પ્રબળમાં જઈએ. હું આ મુજબ અલગ અલગ પાત્રો લઉં છું. દરેક પાત્રમાં જુદી જુદી સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો લઉં છું, બરાબર છે. વિદ્યુત વિભાજ્ય એકનો એક જ છે બધામાં, KCl જ જુઓ પ્રબળ, પણ દરેકમાં સાંદ્રતા ડિફરન્ટ છે. અહીંયા 0.1 મુલર KCl છે, અહીં 0.2 મુલર KCl છે. હવે આપણને સાંદ્રતા આપી દીધી, જુઓ આ સાંદ્રતા અહીંયા તમને આપી દીધી છે સાંદ્રતા આ બાજુ, એટલે √C લેવાનો. પછી પહેલાંની તમારે મુલર વાહકતા માપવાની પ્રેક્ટિકલ દ્વારા. એ મુલર વાહકતા ગમે ત્યાં ક્યાં કંઈ દર્શાવે, બીજાની મુલર વાહકતા માપો, ત્રીજાની મુલર વાહકતા, આ મુજબ તમે માપતા જાઓ. હવે આ જે મુલર વાહકતા λm તમને મૂલ્યો મળ્યા છે, આ રીતે આમ જુદી જુદી સાંદ્રતાએ, એમને સીધી રેખામાં આમ લંબાવતા કોઈ એક જગ્યાએ આંતરછેદન કરે. ક્યાં કરે? જુઓ, જ્યાં મંદન શું 0 થઈ ગયું હોય, પૂરેપૂરું મંદ બની ગયેલું દ્રાવણ હોય, એવી જગ્યાએ છેદન કરે છે. જોયું તમે, એટલું બધું અનંત મંદન પાણી અંદર, એટલું બધું પાણી એડ કરી દેવું કે દ્રાવણ એકદમ મંદ બની જાય, એવા મંદનને અનંત મંદન કહે છે. એ વખત અહીંયા તમે જે નોંધણી કરો, જ્યાં છેદતું હોય, જે મૂલ્ય તમને મળે, એ મૂલ્યને સીમિત મુલર વાહકતા દેખાય. જુઓ, ઉપર ખાલી આ રીતના 0 બધાય, સીમિત મુલર વાહકતા અથવા અનંત મંદને મુલર વાહકતા કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા તમારું મૂલ્ય નોંધવાનું, એકમ બધાને ખબર છે, સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ, આપણે એકમ બધા જાણીએ છીએ. એકમ તો બહુ જરૂર નથી અત્યારે, તમારે એકમ જે લેતા લઈ લેવાનું છે આપણે. એટલે આ રીતના પ્રબળ વિદ્યુત વિભાજ્યની, કોઈ બી પ્રબળ વિદ્યુત વિભાજ્યની તમે અનંત મંદને, પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મુલર વાહકતા, સીમિત મુલર વાહકતા શોધી શકો છો. પણ હવે જુઓ અહીંયા, આ દેખાય, બીજું બતાવું તમને. હવે એની જગ્યાએ મેં નિર્બળ પદાર્થનો ઉપયોગ કર્યો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની જુદી જુદી સાંદ્રતાઓ લીધી અને મુલર વાહકતાઓ શોધી, આ રીતના, આ રીતે આમ. આ મુલર વાહકતા λm છે, આ મુલર વાહકતા λm છે, આ મુલર વાહકતા λm. આ સાંદ્રતા માટે આ હોય, આ સાંદ્રતા માટે આ હોય. હવે તમે ગમે તેટલું મંદ કરશો તો બી આ ગ્રાફ વક્ર જ રહેશે અને કોઈ પણ જગ્યાએ આંતરછેદન કરશે નહીં. તો આવી પરિસ્થિતિમાં તમને λ0 એમ મળતું નથી. તો નિર્બળ માટે શું કરવું? નિર્બળની સીમિત મુલર વાહકતા કેવી રીતના શોધવી, પ્રશ્નાર્થ થઈ ગયો. પ્રબળની તો શોધાઈ ગઈ, આંતરછેદન કરે છે. તો નિર્બળની કેવી રીતના શોધવી? તો નિર્બળની અનંત મંદને મુલર વાહકતા શોધવા માટે એક વૈજ્ઞાનિક આવ્યો, એનું નામ છે કોલરોસ. અને કોલરોસ એનો નિયમ આપેલો હતો આ મુજબનો, જે જો પ્રબળ પરથી નિર્બળ પર લઈ ગયો છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની
सीमित मोलर वाहकता अँ जो प्रबल आप प्रबल विद्युत विभाज्य सीमित मोलर वाहकता तेमा रहेला धन आयन अने तेमा रहेला ऋण आयन नी सीमित मोलर वाहकताना सरवाळा बराबर होय छे। क्लियर। प्रबल विद्युत विभाजन सीमित मोलर वाहकता ते विद्युत विभाजन ते धन आयन अने ऋण आयन नी सीमित मोलर वाहकताना बेजिक सरवाळा बराबर होय छे। मैं त्रण उदाहरण आप्या जो एक नहीं एसिटिक एसिड माटे लेवो तो आ रीतना थी जाए KCL माटे तमारे बताओ तो आ रीतना थी जाए। आ कोलरोसनो नियम छे दरेक मित्रों ने आवड़वो जरूरी छे बराबर छे। हवे जे आपणे डीप में जवानुं छे अने जे समझायुं छे बधुं।